नमस्कार दर्शक मित्रों, दूरदर्शन समाचार में आपनो स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। विपक्षना होबाळाने कारणे संसदना चौमासु सत्रना बीजा दिवसे गृहनी कार्यवाही थई ठप। कांग्रेस द्वारा धांधल कराई तो दलित अत्याचार मुद्दे चर्चानो इनकार थता बसपा वडा मायावतीए आप्युं राजीनामुं। भाजपे कह्युं राजीनामुं मात्र देखाव। केंद्रीय मंत्री स्मृति ईरानीए माहिती अने प्रसारण मंत्री तरीके होद्दो संभाळ्यो। वेंकैया नायडूए ट्वीट करी श्रीमती ईरानीने पाठव्या अभिनंदन। माहिती अने प्रसारण राज्यमंत्री राज्यवर्धन राठौड़ सहित अन्य वरिष्ठ अधिकारीओए पण कर्युं अभिवादन। बांधकाम मजूरोने 10 रुपियामां भरपेट भोजन रोजे रोज मळे तेवी श्रमिक अन्नपूर्णा योजनानो शुभारंभ करावे छे मुख्यमंत्री विजय रूपाणी। कामनी शोधमां स्थळांतर करता गरीब मजूरोने रोटलो अने ओटलो बन्ने सुलभ कर बनावा तैयार छे भाजप सरकार। जठरागनी ठारदी योजनाने सर्वत्र मळ्यो आवकार। दक्षिण गुजरातमां भारे वरसादनी आगाही। मेघराजाए साची पाडता अनेक नदीओमां वहेण। बे कांठे शरू થતા સતર્ક બન્યું તંત્ર। અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી કુદાવતા સ્વનિરીક્ષણ માટે વલસાડ પહોંચ્યા મંત્રી ગણપત વસાવા। समाचार વિગતવાર જોઈએ। સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી બાધિત રહી હતી। રાજ્યસભામાં વારંવાર હોબાળો થતો રહ્યો હતો। રાજ્યસભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યારે જોવા મળ્યો જ્યારે માયાવતી નિર્ધારિત સમયથી વધુ બોલવા ઉપર મક્કમ રહ્યા ત્યારે સભાપતિએ તેની મંજૂરી નહીં આપતા તેમણે ગૃહમાં સભ્યપતિથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। ગૃહમાં હોબાળા વચ્ચે આજે માયાવતીએ સભાપતિને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું। બીજેપીનું કહેવું છે કે માયાવતીનો ખૂબ જ ઓછો કાર્યકાળ બચ્યો છે જેથી તેમનું રાજીનામું માત્ર દેખાવ છે। એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વેંકૈયા નાયડુએ ઉમેદવારી નોંધાવતા તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળ્યો છે। તેમણે હોદ્દો સંભાળ્યા બાદ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરીને સ્મૃતિ ઈરાનીને અભિનંદન પાઠવ્યા હતા। માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડ અને માહિતી અને પ્રસારણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાન તરફથી વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે। પાકિસ્તાન તરફથી રાજૌરી અને પૂંછ જિલ્લામાં એલઓસી ઉપર લાગેલા ચોકી પર ફાયરિંગ કરાયું હતું। નૌશેરામાં પાકિસ્તાન તરફથી શાળાએ જતા બાળકો વચ્ચે આવી ગયા હતા અને શાળાએ જતા બાળકોની વાન ઉપર જોરદાર ગોળીબાર થયો હતો। જો કે આ તમામ બાળકોને સલામત બચાવી લેવાયા હતા અને ઘૂસણખોરની કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી હતી જેમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા। રાજૌરી જિલ્લા વહીવટીતંત્રએ 16 શાળાઓને અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે। રાજ્યમાં મેઘરાજાએ 1-2 દિવસના વિરામ બાદ ફરી ઇનિંગ શરૂ કરી છે। કેટલીક જગ્યાએ મેઘમહેર છે તો કેટલાક ઠેકાણે મેઘ કહેર જેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહેવાયું છે। રાજ્યમાં અત્યાર સુધી 40% જેટલો વરસાદ પડ્યો છે। રાજ્યભરમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને કેવી છે સ્થિતિ જોઈએ આ અહેવાલમાં। શહેરમાં 1 દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી ધોધમાર વરસાદ થયો। સવારથી જ ગાજવીજ સાથે શહેરના અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો। નરોડા મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સલામતીના કારણોસર બાળકોને રજા આપી દેવાઈ હતી। સમગ્ર અમદાવાદમાં 3 થી 3.25 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે। મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો એને અત્યારે ખોલી કાઢવામાં આવ્યો છે। જે રીતે વરસાદ પડી રહ્યો હતો એ રીતે બાળકોને તકલીફ ના થાય એના સંદર્ભમાં રજા। જામનગરમાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સંખ્યાબંધ લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી। પાણીમાં ફસાયેલા કેટલાક લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જતા હોય તો ત્યાં એના એ વિસ્તારમાં એના સ્ત્રોત વિસ્તારમાં પણ કદાચ મળી આવે તો એ સ્કોપ ધ્યાને રાખીને પણ આજે સવારથી કોસ્ટલ પોલીસ અને મરીન પોલીસ પણ પોતાનું સર્ચ ઓપરેશન ચાલુ સઘન ઓપરેશન ચાલુ કરી દીધું છે। એન્ડ ઓલ ધેટ સાઉથ ગુજરાત એરિયા એન્ડ હી વિલ કમિંગ હિયર ઓલસો અંડર હિઝ સુપરવિઝન ધીસ ઓલ ટીમ્સ આર વર્કિંગ। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે।
ઓરંગા નદીમાં પણ જળસ્તર વધતા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડમાં એનડીઆરએફની ટીમને પણ એલર્ટ કરી દેવાઈ છે. આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 6 ઇંચ, પારડીમાં 5 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ તો વાપીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના ભાજપ પ્રભારી ગણપત વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી જાત માહિતી લીધી હતી. વલસાડમાં પણ છેલ્લા 24 કલાકમાં લગભગ અલગ અલગ આમ તાલુકામાં વરસાદ થયો છે, પણ એવરેજ જોઈએ તો લગભગ 12-13 ઇંચ વરસાદ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે. લોકોને કઈ મુશ્કેલીઓ ન પડે એના માટેની સંપૂર્ણ તંત્રની તૈયારી અમારી થઈ ગઈ છે. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં નોંધાયો છે. એક ધારા વરસેલા વરસાદને પગલે જિલ્લાના 30 માર્ગો બંધ થઈ ગયા હતા. ચીખલીમાં 10 ઇંચ, ગણદેવીમાં 8 ઇંચ, ખેરગામમાં 7.5 ઇંચ તો નવસારી અને જલાલપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચીખલી અને ગણદેવીમાં અમુક વિસ્તારોમાં પંચાયતના રોડના પ્રોબ્લેમ છે અને અમુક જગ્યા જે રેલવે ક્રોસિંગ ગરનાળા છે ત્યાં પણ અત્યારે બંધ છે. રેલવે સાથે પણ અમારો સતત સંપર્કમાં છે કે રેલવે જે સર્વિસ ખોરવાઈ ગયા છે તો કોઈ યાત્રીઓને પર હલાકી ના થાય, અને હાલમાં એનડીઆરએફની ટીમ સુરતમાં છે, જે જરૂરત પડશે તો અમે એને ચોક્કસ બોલાવીશું. સુરત જિલ્લાના માંગરોળના વાંકલમાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે વહી રહી છે. વાંકલથી આંબા પારડી જવાના માર્ગ પર પાણી ફરી વળતા 8 ગામો સંપર્ક વિહોણ થયા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર આવેલું વાંકલ ગામ, વાંકલ ગામની અંદર ભૂખી નદી આવેલી છે. 8 ગામડાને જોડતો આ રસ્તો છે, આ પુલ છે, એ 8 ગામડા અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને વિદ્યાર્થીઓને પણ આજે સ્કૂલ કોલેજની અંદર આવી શકે એવી પરિસ્થિતિ નથી. ગૌતમ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, સુરત. રાજ્યમાં મેઘરાજા મહેરબાન થતા કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આવો આ અંગે વાત કરી અમારા સંવાદદાતા મેઘના સાથે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલ શું સ્થિતિ છે? લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે મેઘના? जी, राज्य में एक दिन के विराम के बाद धुआंधार बारिश हुई है. नवसारी वलसाड जिलों में निरंतर बारिश हुए जा रही है. कई शालाओं में, कई कॉलेजों में भी छुट्टी कर दी गई है क्योंकि यातायात पूरी तरीके से ठप हो चुका है. इतना ही नहीं, औरंगा नदी का जलस्तर इतना ज्यादा बढ़ गया है कि नदी दो तरफ से बह रही है. मौसम विभाग का ये कहना है कि दक्षिण गुजरात में भारी बारिश होने की आशंका है और सौराष्ट्र और जितने भी समुद्र के तट के पास के इलाके हैं उन लोगों को ऐसा चेतावनी दी गई है कि वो सुरक्षित जगहों पर चले जाएं और ज्यादा से ज्यादा तट से दूर रहें. और कई जगहों पर, जिले में और राज्य में कई जगहों पर इतना ज्यादा पानी भर आया है कि रेलवे यातायात भी काफी हद तक प्रभावित हुआ है. જી મેઘના, રાજ્યમાં જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે તે અંગે માહિતી આપશો? જી જી जी, राज्य में कुल मिलाकर 203 डैम हैं, जिनमें से 20 डैमों को हाई अलर्ट पर रखा गया है और 6 डैम अलर्ट पर हैं. इतना ही नहीं, सरदार सरोवर डैम की जितने पानी स्टोर करने में जो सरदार सरोवर डैम शक्य है उसका 85% भर चुका है. नर्मदा डैम में भी पानी का स्तर बहुत ज्यादा बढ़ गया है. कई जगहों पर बाढ़ जैसी स्थिति भी हो गई है. इतना ही नहीं, अगर हम अहमदाबाद की बात करें तो वासना डैम में कल वासना डैम के 2 दरवाजे खोलने पड़े थे क्योंकि कल अहमदाबाद में सुबह 6 बजे से लेकर 10 बजे तक भारी निरंतर बरसात हो रही थी. इतने ही दो या तीन घंटों में तकरीबन 4 इंच बारिश अहमदाबाद में हुई है. अहमदाबाद के भी कई इलाकों में पानी भर आया है, गड्ढे आ गए हैं. नरोडा, मणिनगर ऐसे इलाकों में इतना ज्यादा पानी भर गया है. અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકોની દિનચર્યા અને જીવનની મુશ્કેલીઓ સમજતી રૂપાણી સરકારે રાજ્યના વિવિધ શહેરોના કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાનો આરંભ કરાવતા રાજ્યના વધુ કડિયાનાકા સુધી યોજનાનો વિસ્તાર કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
રાજ્યના બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો માટે વિવિધ 27 જેટલી કલ્યાણ યોજના અમલમાં છે, પરંતુ બાંધકામ શ્રમિકોની દિનચર્યાને ધ્યાનમાં રાખીને તેમને પરવડતા દરે પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે અમદાવાદ ખાતેના અખબારનગર કડિયા નાકે આ યોજના વિધિવત લોન્ચ કરતા લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું. તે સાથે જ રાજ્યના 6 શહેરોમાં યોજનાનો વિધિવત આરંભ થયો છે. ગુજરાતમાં 84 કડિયા નાકા ઉપર આ પ્રકારના બૂથ કેબિન દરરોજ સવારે 7:30 થી 10:30 સુધી ભોજન આપશે. લોકો પોતાનું ટિફિન લઈને આવે, રોટલી દાળ ભાત શાક 10 રૂપિયામાં ગરીબો માટે શ્રમિકો માટે આ યોજનાનો પ્રારંભ કર્યો છે. અલગ અલગ 10 શહેરોમાં આ પ્રારંભ થયો છે. હવે ધીમે ધીમે શહેરો વધારશું. અત્યાર સુધીમાં 25,000 રજીસ્ટર શ્રમિકો આ ભોજન દરરોજ લે છે. યોજના અંતર્ગત રોજ સવારે 7 થી 11 વાગે કડિયા નાકાઓ પર નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનોને ₹10 ચૂકવીને કૂપન ખરીદતા સાત્વિક ભોજન મળશે. રાજ્યમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોની સંખ્યા 5,66,209 છે. તે તમામ યોજનાનો લાભ લેવા સક્ષમ છે. હાલમાં 25,000 નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના કુટુંબીજનો અન્નપૂર્ણા યોજનાનો લાભ લેતા થયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધવાની છે તે નિશ્ચિત છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને હાઇજીનિક આહાર મળે તેવી પણ તકેદારી રખાઈ છે. યોજનાના લોન્ચિંગ પ્રસંગે શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ભોજન માટે અમે શુદ્ધ સાત્વિક અને હાઇજેનિક થાય, જેમાં કોઈ પણ પ્રકારનું કોન્ટામિનેશન ન થાય એ પ્રકારની પણ દરકાર રાખી છે. અક્ષય પાત્ર અને બીજી તરફ સ્ત્રી શક્તિ, જે લોકો પાસે ISO સ્ટાન્ડર્ડના રસોડા છે અને જેમાં હાઇજેનિક બધી જ કેર લેવાય છે, સાથે સાથે જુદા જુદા જે કંઈ સર્ટિફિકેટ્સ છે એના આધારે પૂરતી ચકાસણી કર્યા પછી અમે આ બે સંસ્થાઓને આ કામ સોંપ્યું છે. માન્ય મુખ્યમંત્રી જે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એમની સંવેદના આ યોજનામાં દેખવા મળે છે અને ખાસ કરીને જે શ્રમિક પરિવારોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. અમદાવાદ ખાતે લોન્ચિંગ સમારંભમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વિવિધ કલ્યાણ યોજના અંતર્ગત સહાય ચેકનું પણ વિતરણ થયું હતું. મારો નાનો બાબો મેહુલ કામ કરતા એની ઉપર ભેખડ પડી અને ભેખડ નીચે દટાઈ ગયો, આકસ્મિક મૃત્યુ થયું છે અને સરકારે 1.5 લાખની સહાય આપી છે. આ અન્નપૂર્ણા યોજનામાં અહીંયા મુખ્યમંત્રી પધારીને અમને ચેક સ્વરૂપ કર્યા છે, એ ચેક અમને મળી ગયો છે. ₹10માં સવારનું ભરપેટ ભોજન મળવાની શક્યતા ખુલતા નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી. જો એ સરકારી યોજના એવી સહી હે, 10 રૂપિયા માં ટિફિન મિલતા, ભરપૂર ખાના ખાતે હમ લોગ લે જાકે ટિફિન મે. કામ કરને જાતે થે તો બહોત મોડા હો જાતા થા. અભી સરકાર ને સહાયતા નિકાલી હે, અચ્છી નિકાલી હે. ખાને મે રોટી, સાલના, અચાર, મિર્ચી સબ મિલતા, અચ્છા ખાને કા હોતા. આજે 10 રૂપિયા માં જે ટિફિન જે આ લોકો એ કાઢ્યું છે એમાં ઘણો ટાઈમ ભી બચે છે અને ઘર જેવું ખાવાનું હોય છે. સવારે ટિફિન લઈને નીકળતા નોંધાયેલા બાંધકામ શ્રમિકો હવે દિનચર્યામાં અને ભરપેટ ભોજનની ચિંતાઓમાં થોડી રાહત અનુભવતા થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વલસાડ ખાતે રહેતા દિવંગત અમરનાથ યાત્રિક લરીબેનના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવા માટે મંત્રી ગણપતભાઈ વસાવા પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ નજીક 10 જુલાઈની રાત્રે ગુજરાતી યાત્રિકોની બસ ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં લલીબેનનું મૃત્યુ થયું હતું. ઓમ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત યાત્રા પ્રવાસમાં રસોઈનું કામ કરવા માટે લલીબેન ગયા હતા. વલસાડ માટે આ બનાવ કરુણ હોવાથી ચેક અર્પણ સમયે સ્થાનિક વહીવટીતંત્ર સાથોસાથ ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. મંત્રી ગણપતભાઈ વસાવાએ શોકાતુર પરિવારને સાંત્વના આપતા કહ્યું હતું કે અનંત યાત્રાએ ઉપડેલા જીવ કદી પાછા વળતા નથી, પરંતુ રૂપાણી સરકારે આર્થિક ટેકો આપી પરિવારનું દુઃખ હળવું કરવા કોશિશ કરી છે. અવસાન થયું અને એમની અંતિમ વિધિની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ દુઃખ વ્યક્ત કર્યું અને એમને સહાયનો ચેક આજે 10 લાખ રૂપિયાનો
રાજ્ય સરકારની જે જાહેરાત હતી અમારા મુખ્યમંત્રીશ્રીને ચેકનો અહીંયા અમે પરિવારજનોને અર્પણ કર્યું. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.